नमस्कार विद्यार्थी मित्रों, चलो हवे आज आपणे प्रकरण नंबर 2 बहुपदी एमां थोड़ा प्रेक्टिस माटे दाखलाओ जोईए। तो सौथी पहले तो आपणे द्विघात बहुपदीना शून्यो शोधो ए मुजब नाना प्रश्न जोईए। तो प्रश्न कंईक आ मुजब छे, रकम आ मुजब छे के बहुपदीना शून्यो शोधो। बहुपदीना शून्यो शोधो, बराबर शून्यो शोधो, पछी तेमना शून्यो, तेमना शून्यो अने सहगुणक वच्चेनो संबंध चकासो। बराबर आ मुजब आपणे स्वाध्यायमां पण दाखला गण्या। हवे एक रकम लईए आपणे 2x² વત્તા 7/2x વત્તા 3/4। હવે અહીંયા જોઈએ કે દ્વિઘાત બહુપદી જે હોય એમાં પહેલા 2 ઘાત છે, પછી અહીંયા 1 ઘાત છે અને પછી 0 એટલે કે અચળ પદ આવી જાય છે। તો અહીંયા ઉતરતો ક્રમ છે એ બરોબર છે। હવે સૌથી પહેલા અહીંયા જોઈશું કે અહીંયા 3 છે એના છેદમાં 4 છે, અહીંયા છેદમાં 2 છે અને અહીંયા કંઈ ન હોય તો 1 હશે। તો આપણે લસાઅ લઈ લઈએ, તો લસાઅ અહીંયા જોઈશું તો 4 આવશે, બરોબર। તો આપણે લસાઅ પહેલા શોધી લઈએ, એ તો 4 મળી ગયો, પણ આપણે એનું સાદું રૂપ આપીએ તો 2x² નીચે 1 જ હશે, એટલે આપણે નીચે પણ 4 વડે અને ઉપર પણ 4 વડે ગુણવા પડશે, વત્તા 7/2, નીચે 4 લાવવા માટે નીચે પણ 2 એટલે ઉપર પણ 2 વડે ગુણવા પડશે। અહીંયા એક્સ છે એટલે મૂકી દઈએ, 3/4 એની પાસે તો છે જ, ઓકે। તો 2 × 4 એટલે 8x² 4, 7 × 2 = 14, 4x અને વત્તા 3/4। આવું કરવાનું કારણ છેદ અહીંયા જુઓ સમાન થઈ ગયો, એટલે 1/4 કોમન નીકળી જશે, તો અંદર શું વધ્યું, અહીંયા વધ્યું છે 8x² + 14x + 3, બરાબર આ મુજબ આપણને મળશે। હવે અહીંયા જે આ પદ મળ્યું દ્વિઘાત બહુપદી વાળું, તેના આપણે અવયવો લઈએ, અવયવો પાડીએ, તો 1/4, હવે અહીંયા 8 છે ને અહીંયા 3 છે, 8 × 3 = 24, 24 ના એવા ભાગ પાડવાના છે કે 14 આવે, તો 12 × 2 = 24, અહીંયા જોઈશું કે વત્તા છે તો બંને વત્તા આપી દઈએ, અહીંયા જોઈશું કે એક્સ ચલ છે તો અહીંયા એક્સ આપી દઈએ, આ વચ્ચેનું જે પદ છે તેની જગ્યાએ હવે આપણે આ મૂકીશું 12x + 2x, તો મૂકીએ, આ કાઢી નાખું છું, હવે એ ખાલી ગણતરી પૂરતું જ હતું, તો અહીંયા લખી દઈએ 8x² + 2x + 12 × 2 = 24 થયા હતા એટલે 12x + 3, બરોબર। હવે અહીંયા 2 ના ભાગ લઈ લઈએ, તો અહીંયા મળશે 1/4, અહીંયા કોમન નીકળ્યું, કોમન નીકળશે અહીંયા 8 છે અને 2 છે, તો કોમન અહીંયા આપણે કાઢીએ 2, અહીંયા એક્સ છે એટલે એક્સ પણ નીકળશે, 2 × 8 એટલે અંદર આવ્યા 4x + 4x + અહીંયા 2x છે એટલે + 1 + અહીંયા જોઈશું તો કોમન નીકળશે 3, અંદર 3 × 12, 4x + 1, બરોબર। હવે 1/4 અહીંયા મેળવ્યું આપણને, હવે એ પદ જ લખી દઈએ, 2x + 3 અને અહીંયા છે 4x + 1, બરોબર, આ આપણને શૂન્યો મળી ગયા છે। હવે આગળ વધીએ અહીંયાથી, તો બધાને શૂન્ય આપી દઈશું, તો સામે ધારો કે આપણે શૂન્ય આપી દઈએ, તો 1/4 એ અહીંયા 4 શૂન્ય સાથે ગુણાશે એટલે શૂન્ય થઈ ગયું આખું પદ, આને આપણે શૂન્ય આપીએ 2x + 3 = 0, અથવા 4x + 1 = 0,
तो अहीं एक्स बराबर त्रण छे ए सामे जशे माइनस त्रण ना छेद मा बे, अथवा अहीं एक्स छे ए सामे एक माइनस एक बनी जशे अने चार छे भागाकार मा जशे एटले बे शून्यो आपणने मळ्या एक्स बराबर माइनस त्रण ना छेद मा बे एक्स बराबर ओछा एक ना छेद मा चार आ शून्यो मळ्या। हवे अहीं जे सूचना पेला तो ऊपर आपेली छे शून्य शोधो अने सहगुणक अने शून्य वच्चेनो संबंध पण चकासो। तो हवे आपणे सौथी पहेला सरवाळो जोईए। तो शून्य अहीं बंने मेळ्या छे एनो सरवाळो तो लखीए अहीं शून्यनो सरवाळो बन्ने शून्य छे एनो सरवाळो जोईए आपणे माइनस त्रण ना छेद मां बे वत्ता ओछा एक ना छेद मां चार बराबर। हवे अहीं तमे जोई शको छो के अहीं बे छे ने अहीं चार छे मतलब लसा आवशे चार तो आने बे वडे तो ऊपर पण बे वडे गुणी दईए ओछा छ वत्ता ओछा ओछा एक छेद मां चार एटले जवाब मेळ्यो ओछा सात ना छेद मां चार। आपणे सूत्र जाणीए छीए के ओछा बी ना छेद मां ए शून्यनो सरवाळो माटे। हवे जोईए अहीं बी एटले सात ना छेद मां बी आवे छे बराबर। अहीं बी नी वेल्यू सात ना छेद मां बी आवे छे अहीं आवे छे सात ना छेद मां चार। तो आ विसंगतता छे मतलब के ए मुजब मळ्यो नथी तो आपणे शुं करी शकीए જોઈએ। તો સાતના છેદમાં ઓછા સાતના છેદમાં ચાર છે તો આ રીતે લખી શકીએ આપણે કે ઓછા સાતના છેદમાં બે ભાગ્યા બે બે ગુણ્યા બે એટલે ચાર થઈ જવાનું છે અને ઓછા સાત તો છે જ। તો આ માઇનસ બી આ માઇનસ હવે આપણે બી જોઈશું તો સાતના છેદમાં બે આવી જાય છે અને એની વેલ્યુ જે છે એ ચાર મળે છે અહીંયા તો એ પણ મળી જાય છે। તો અહીંયા લખી શકીએ આપણે કે ઓછા એક્સ નો સહગુણક છેદમાં એક્સ ના વર્ગનો સહગુણક મળી ગયો એટલો। હવે આગળ જોઈએ ગુણાકાર શૂન્યો નો ગુણાકાર। તો ગુણાકાર એટલે આ બંને જે શૂન્યો મળ્યા ઓછા ત્રણ ના છેદમાં બે ગુણ્યા ઓછા એકના છેદમાં ચાર આ બંનેનો ગુણાકાર કરીશું તો ઓછા ઓછા વત્તા ત્રણ એકા ત્રણ ચાર દો ને આઠ બરોબર આ મુજબ મળશે। હવે અહીંયા જોઈશું આપણે કે ત્રણ સી ના છેદમાં એ આવું બનશે તો સી આપણી પાસે તો ત્રણ છે અને એ આપણી પાસે બે છે બરોબર સોરી એ છે અહીંયા ચાર। હવે એ મુજબ તો અહીંયા બનતું નથી તો અહીંયા જેમ લખ્યું એ મુજબ જ આપણે બનાવીશું તો આને આ મુજબ પણ લખી શકીએ ત્રણ છેદમાં ચાર ભાગ્યા બે એટલે જો ચાર દો આઠ થઈ જશે એટલે હવે અહીંયા આપણે લખી શકીએ કે ત્રણ ના છેદમાં ચાર અચળ પદ જે સી છે અહીંયા લખ્યું એ મુજબ અને એની વેલ્યુ બે આવે છે એ પણ મળી ગઈ છે એટલે અહીંયા લખીએ એની વેલ્યુ છે એક્સ ના વર્ગનો સહગુણ જે અહીંયા પણ આપણે લખ્યું છે એક્સ ના વર્ગનો સહગુણ। ચલો વિદ્યાર્થીઓ હવે આપણે પછી એક નવો પ્રશ્ન લઈએ કે જો બે એક્સ વત્તા ત્રણ એ બહુપદી પી ઓફ એક્સ ટુ એક્સ નો ઘન ઓછા નાઇન એક્સ સ્ક્વેર ઓછા એક્સ ઓછા બી નો અવયવ હોય તો બી શોધો। બી ની વેલ્યુ અહીંયા શોધવાની કહી છે અહીંયા પી ઓફ એક્સ આપ્યો છે એ પી ઓફ એક્સ ને આ બે એક્સ વત્તા ત્રણ વડે આપણે જો ભાગાકાર કરીશું તો આપણને ભાગફળ શેષ મળશે। તો પેલા એ મેળવી લઈએ બે એક્સ નો ઘન ઓછા નવ એક્સ નો વર્ગ ઓછા એક્સ ઓછા બી અને બે એક્સ વત્તા ત્રણ વડે ભાગાકાર કરીએ
बराबर। हवे बे एक्स वत्ता त्रण पहलू पद छे अहीं बे एक्स नो घन, तो अहीं समझाय एना माटे बे एक्स नो घन छेद में बे एक्स, तो अहीं वधशे शू, तो खाली वधशे अहीं एक्स नी त्रण घात में थी एक एक्स जशे एटले एक्स नो वर्ग, बे बे कैंसल, आ एक्स नो वर्ग आपणे ऊपर मूकी दईए, एक्स ना वर्ग साथे बे एक्स नो गुणाकार करिए, एक्स नो वर्ग बे एक्स वत्ता त्रण एटले टू एक्स नो घन वत्ता त्रण एक्स नो वर्ग, तो अहीं बे एक्स नो घन अने त्रण एक्स नो वर्ग मूकी दीधुं, निशानी बदलीए आ कैंसल थशे, ओछा ओछा वत्ता एटले ओछा बार एक्स नो वर्ग, आ उतारी लईए। हवे पाछू स्टेप छे ए रिपीट करिए, तो ओछा बार एक्स नो वर्ग छेद में बे एक्स, बे छंग बार अने एक एक्स उड़ी गयो एटले ओछा छ एक्स आवशे, ए ओछा छ एक्स अहीं मूकी दईए। अहीं रकम में आपणे जोईशुं के अहीं ओछा नथी वत्ता आपेलुं छे एटले अहीं वत्ता करी दईए, तो अहीं वत्ता करीशुं तो फरीथी जोईए, तो अहीं पण वत्ता छे तो आ पद आखू चेन्ज थई जशे, वत्ता ओछा ओछा एटले बाद बाकी छ एक्स नो वर्ग, निशानी मोटानी ज आवशे एटले छ एक्स नो वर्ग ओछा एक्स ओछा बी, आ मुजब अहीं છે। હવે છ એક્સ નો વર્ગ છેદમાં બે એક્સ, બે તેરી છ અને એક્સ એક્સ ઉડી જશે, તો અહીંયા મળશે આપણને ત્રણ એક્સ, એટલે અહીંયા આપણે મૂકી દઈએ વત્તા ત્રણ એક્સ, બરોબર। એ ત્રણ એક્સ નો ગુણાકાર, ત્રણ એક્સ નો ગુણાકાર બે એક્સ વત્તા ત્રણ સાથે કરીએ, તો બે તેરી છ એક્સ નો વર્ગ, ત્રણ તેરી નવ એક્સ, છ એક્સ નો વર્ગ વત્તા નવ એક્સ, નિશાની બદલીએ આપણે તો ઉડી જશે અહીંયાથી ઓછા ઓછા વત્તા ઓછા દસ એક્સ ઓછા બી। હવે ઓછા દસ એક્સ ભાગ્યા બે એક્સ એટલે અહીંયા મળશે આપણને પાંચ, અને અહીંયા છે એક્સ એ તો અહીંયા ઉડી જશે એટલે આપણને મળ્યા આપણને ઓછા પાંચ, એ ઉપર મૂકી દીધા। હવે આ ઓછા પાંચની સાથે બે એક્સ વત્તા ત્રણનો ગુણાકાર, બે પંચા દસ, ઓછા દસ એક્સ ઓછા વત્તા ઓછા ત્રણ, સોરી પાંચ તેરી પંદર એટલે અહીંયા આવશે પંદર। હવે ઓછા છે ત્યાં વત્તા, ઓછા છે ત્યાં વત્તા, તો આ ઉડી જશે કેન્સલ થઈ જશે એટલે અહીંયા વત્તા પંદર છે ને આ ઓછા બી છે, તો આપણે આવું લખી શકીએ પંદર ઓછા બી। હવે શેષ આપણે આવું માનીએ કે શેષ છે બરાબર એ શૂન્ય હોય તો શેષ આપણને શું મળે છે અહીંયા પંદર ઓછા બી બરાબર શૂન્ય, તો આપણને બી સામે જશે તો પંદર બરાબર બી એટલે કે બી ની વેલ્યુ મળશે પંદર, બરાબર। આ મુજબ આપણે દાખલા ગણી શકીએ આ મુજબના પણ, તો આવા દાખલાની પ્રેક્ટિસ હજુ કરતા રહેજો બરોબર, અને સ્વાધ્યાય 2.3 જે જોયું હતું એ મુજબના ભાગાકારના દાખલા ભાગ પ્રવિધિના દાખલાની પણ ખાસ પ્રેક્ટિસ કરજો।